તો અરવલ્લી જિલ્લામાં આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા રિયાલિટી ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેલાવાડા ગેટ જીતપુર તળકવાડા સહિતના અનેક વિસ્તારમાં વીજ પોલ તેમજ વીજ પોલ પર લગાવવામાં આવેલા ડીપી પર વેલા વીટેલાઈ ગયેલા જોવા મળ્યા હતા જેના કારણે વીજ તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે વીજ પોલ પર વીંટાઈ ગયેલા વેલાના કારણે કેટલીક વાર વીજ ઉપકરણોમાં ફોલ્ટ સર્જાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે અને નુકસાન પણ થતું હોય છે મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા રાત્રિના સમયે લાઇટ જતી રહે છે ચોમાસાની સિઝનમાં વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે કહી શકાય કે જે વીજ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે ત્યારે આ કામગીરી સામે હાલ તો સવાલ ઉભા થયા છે ત્યારે હાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે આ વીજ પોલ છે વીજ પોલ લગાવવામાં આવેલી જે ડીપી છે એ ડીપી તેમજ વીજ પોલ સમગ્ર રીતે જે વેલાઓથી ઢંકાઈ ગયેલા છે ત્યારે આ એક વીજ તંત્રની ઘોર બેદરકારી કહી શકાય છે આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે બે વીજ પોલ છે તેમજ જે વીજ ડીપી છે વીજ ડીપી ઉપર જાણે વેલાઓનું સામ્રાજ્ય હોય તેવું આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો ત્યારે આ બાબત તો હાલ આ વીજ તંત્ર છે વીજ તંત્ર પર સવાલ ઉઠ્યા છે કે જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે એ કામગીરી કેટલાક અંશે થતી નથી જેના કારણે વારંવાર આ જે લાઇટનો તેમજ જે વીજળીનો પ્રોબ્લેમ છે એ અવારનવાર આ રેલાવાડાના આજુબાજુના ગામડાઓના વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય કે હાલ તો આ ગામ લોકોની એક જ માંગ છે કે જે વારંવાર જે વીજ ઉપકરણોની અંદર શોર્ટ સર્કિટ સર્જાતું હોય છે તે આના કારણે સર્જાતું હોય છે ત્યારે ઝડપથી વીજ તંત્ર જાગે અને જે પ્રી મોન્સૂન કામગીરી છે એ કામગીરી કરે જેના કારણે આ જે ફોલ્ટ સર્જાય છે એ સર્જાય નહીં તેવી હાલ તો લોકોની માંગ સેવાઈ રહી છે હિતેન્દ્ર પટેલ બુલેટિન ઇન્ડિયા અરવલ્લી મેઘરજ